ગીરસોમનાથ જિલ્લામાં હવામાન પલટાયું છે. વહેલી સવારે વેરાવળ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો. અચાનક હવામાનમાં પલટો આવતાની સાથે જ ખેડૂતોની પણ ચિંતા વધી, તો માવઠાના કારણે સમગ્ર પંથકમાં હવામાનમાં પણ ઠંડક પ્રસરી છે. સૌરાષ્ટ્રમાં કેટલાક પંથકોમાં માવઠું થયું. ઉના, ગીર, ગઢડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે હવામાન પલટાયું હતું અને વરસાદ થયો, તો વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો. માવઠાને કારણે ખેડૂતોમાં પણ ચિંતાના વાદળ છવાયા છે. ખેતરોમાં વાવેતરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અચાનક હવામાન પલટાયું. વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. શિયાળાની ઋતુ શરૂ થઈ છે, પરંતુ સૌરાષ્ટ્રમાં ચોમાસાની ઋતુ જેવો માહોલ છે. દિવાળી બાદ છેલ્લા ઘણા સમયથી માવઠું થતું હોય છે અને તાવ, શરદી, ઉધરસના કેસો પણ વધે છે. આ માવઠાને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો થવાની શક્યતાઓ છે. જૂનાગઢમાં માંગરોળ અને માળિયાહાટીના પંથકમાં હવામાન પલટાતા વરસાદી માહોલ છવાયો. માંગરોળ અને માળિયાહાટીના તેમજ ગીર વિસ્તારમાં વહેલી સવારે વરસાદ થયો. વહેલી સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર ઝાપટા પડ્યા હતા. ખેતરોમાં ઘઉં, ધાણા, ચણા, જીરું સહિત પાક ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ યાત્રાધામ વીરપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો. વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે, તો માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. ખેડૂતોને ચણા, જીરું, કપાસ સહિત પાકમાં નુકસાની આવે તેવી ભીતિ છે. કેશોદમાં હવામાનમાં પલટો આવ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ઘણા પંથકોમાં માવઠાનો માહોલ છે. કેશોદમાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો. શહેરમાં વહેલી સવારથી જ વરસાદી હવામાન છે. ગિરિમથક, સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયું હવામાન છે. પવનના સુસવાટા સાથે જ ઠંડીનો ચમકારો પણ છે. ડાંગ, સાપુતારામાં વાદળછાયું હવામાન વચ્ચે વરસાદ પડવાની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ વચ્ચે હવામાન વચ્ચે સૂર્યનારાયણ વાદળોમાં સંતા કુકડી રમતા સૂર્યોદય નિહાળવા ગયેલા પ્રવાસીઓને નિરાશા મળી હતી, પરંતુ આહલાદક વાતાવરણ સર્જાતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો છે. અમરેલીમાં પણ હવામાન પલટાયું છે. અમરેલી જિલ્લાના ખાંભા, જાફરાબાદ, રાજુલા અને સાવરકુંડલા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખાંભાગીરના ધુંધવાના, ભાડ, નાનુડી, પીપળવા, ખાણાધાર સહિત ગામોમાં માવઠું થયું, તો રાજુલા વિસ્તારમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ થયો. જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં ધોધમાર વરસાદ થયો. કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો. માળિયાહાટીનામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. વીજળીના કડાકા અને પવન ફૂંકાવાની સાથે જ વહેલી સવારે વરસાદ ખાબક્યો હતો. અચાનક પલટાયેલા હવામાનને કારણે ખેડૂતોને તેમના ખેતરોમાં ઉભા પાકને મોટું નુકસાનની સહન થાય તેવી ભીતિ છે. તો આ તરફ ગોંડલમાં પણ હવામાન વિભાગની આગાહી અનુસાર વહેલી સવારથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે સમગ્ર પંથકના રોડ પર પાણી ફરી વળ્યા હતા, તો કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ભાવનગર જિલ્લામાં પણ હવામાન પલટાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ હવામાનમાં પલટો આવ્યો. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાની અસરના પગલે કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો. રંગીલા રાજકોટમાં પણ હવામાન વિભાગની આગાહીના અનુસાર ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ગોંડલ, શાપર, વેરાવળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો, તેમજ અમુક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે, તેમજ જીરું, ચણા સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતો ચિંતિત જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માવઠાની અસર વર્તાઈ હતી, જ્યાં જિલ્લાના વઢવાણ, લીંબડી, ધાંગધ્રા અને પાટડી વિસ્તારમાં માવઠાની અસર વર્તાતા રણના ખારાઘોડા વિસ્તારના 11 સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા મજૂરો અને મીઠાના વેપારીઓને રણમાં ન જવાની અપીલ કરવામાં આવી હતી. બનાસકાંઠામાં પણ માવઠું જોવા મળ્યું હતું. જિલ્લાના થરાદ, વાવ, સુઈગામ અને ભાબરમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં ગાજવીજ અને ગાઢ ધુમ્મસ સાથે વરસાદ વરસ્યો હતો. પંથકમાં વરસાદ શરૂ થતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા.
માવઠાની આગાહીના પગલે કાલાવાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો. જૂનાગઢ હાઈવે પર સતોદર, વાવડી, નાગપુર, ગોલાણિયા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે વરસાદ થયો. અચાનક વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાક પર સંકટ તોડાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો. રાજકોટ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ માવઠું થયું. ઉપલેટા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો. અનેક પંથકોમાં હળવાથી સામાન્ય વરસાદ થયો તો વરસાદને પગલે શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. તો ખેતરોમાં ચણા, જીરું, ધાણા, ડુંગળી, મરચા, કપાસ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. હવામાનની આગાહીના પગલે નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો. ભરસિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. વહેલી સવારે શહેરના મંકુડિયા સ્ટેશન રોડ પર ડેપો સહિત વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદ પડતા કેરી, ચીકુ સહિત અન્ય શાકભાજી પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં પણ વહેલી સવારે કમોસમી વરસાદનું આગમન થયું હતું. વહેલી સવારથી જ મધ્યમથી હળવા વરસાદને પગલે વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું હતું. ગિરનાર પર્વત પર વરસાદ ખાબકતા પરિક્રમા કરવા આવતા યાત્રિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સવારે 2 કલાકમાં મંથલીમાં 1 ઇંચ, કેશોદમાં 2.5 ઇંચ, માળિયાહાટીમાં 7 મીમી અને જૂનાગઢમાં 4 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મધ્યમ પવન ફૂંકાયો હતો. કમોસમી માવઠાને પગલે ખેડૂતોએ વાવેલ વરિયાળી, જીરું, શાકભાજી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સર્જાઈ છે. હળવદમાં પણ વરસાદની આગાહી વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. જો કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. તાડપત્રી, પ્લાસ્ટિક અને કાગળ લઈને પોતાના જસણને સુરક્ષિત કરવા દોડધામ કરતા જોવા મળ્યા હતા. સુરતમાં પણ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અરબ સાગરમાં એન્ટીસાયક્લોન સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેને પગલે સુરતના અડાજણ, રાંદેરપાલ, અઠવા લાઇન્સમાં વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ શહેરમાં કિન્નરો વચ્ચે ગેંગ વોર શરૂ થયું છે. ઉસ્માનપુર અખાડા અને બહેરામપુર અખાડાની કિન્નરો આમને સામે આવ્યા છે. મણિનગર વિસ્તારમાં આથી એક કિન્નરનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો હતો, જે અંગે 4 કિન્નર સહિત એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પંચમહાલમાં ગામના સરપંચ સાથે મારામારીની કરવાની ઘટના સામે આવી હતી. આ મારામારીનું મુખ્ય કારણ ફળિયાનો રોડ સાંકડો બનાવવાનું હતું. ત્યારે આ બાબતે તકરાર દરમિયાન શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામના વિરેન્દ્રસિંહ સોલંકી નામના એસએમએ વલ્લભપુરના સરપંચ સાથે મારામારી કરી હતી. સરપંચ દ્વારા શહેરા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના લુટરવા ગામની યુવતીને તાલિબાની સજા પ્રકરણમાં પોલીસે 4 આરોપીની અટકાયત કરી હતી. સરપંચ મહિલા સુનિતા ચૌધરી, તેમના પતિ અજીત ચૌધરી તેમજ સ્નેહલ ચૌધરી સહિતના આરોપીઓની અટકાયત કરવામાં આવી. આરોપીઓ પ્રેમિકા યુવતીના વાળ કાપીને માર માર્યો હતો. અમદાવાદમાંથી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતું વધુ એક કોલ સેન્ટર ઝડપાયું છે. પીસીબીએ રેડ કરી કોલ સેન્ટરના માલિક અને મેનેજરની ધરપકડ કરી હતી. શહેરના થલતેજ વિસ્તારમાં ક્લેવોલ્સ નામની બિલ્ડિંગમાં પીસીબીએ રેડ કરીને કોલ સેન્ટર પોલીસે ઝડપી પાડ્યું હતું. અમેરિકન નાગરિકોને મેડિક્લેમ કમ્પન્સેશન મળે તેવું કહીને છેતરપિંડી કરી હતી. ડાકોરમાં પતંગની ચાઇનીઝ દોરીથી એક યુવકનું મોત થયું છે. સંધાણા હાઈવે પર એક દંપતી બાઇક પર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ચાઇનીઝ દોરી બાઇક ચાલક સાગર રાજુભાઈ રાવલના ગળામાં ફસાતા તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે તેમના પતિનો આબાદ બચાવ થયો હતો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં હાર્ટએટેકથી અધિક કલેક્ટરનું નિધન થયું છે. જિલ્લાના સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર એફ એ બાબીનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. તેમના ઘરે હતા ત્યારે આવેલો હૃદયરોગનો હુમલો તેમને જીવલેણ નીવડ્યો હતો. અધિક કલેક્ટરના નિધનથી વહીવટતંત્રમાં શોકની લાગણી ફેલાઈ હતી. ભરૂચના જંબુસરમાં વધુ એક 28 વર્ષીય યુવાનનું હાર્ટએટેકના કારણે મોત થયું છે. જિલ્લાના તલાવપુરા વિસ્તારમાં શાહરૂખ અબ્બાસ ખાન પઠાણને એકાએક હૃદય હુમલો આવતા
घटनास्थले ज मौत निपजू हतु, जेने पगले परिवार में शोक की लागणी फैलाई छे। राज्य में वधु एक हार्ट अटैक ना किस्साओ सतत वधी रहा होय तेवुं सामे आव्युं त्यारे पंचमहाल में एसीबी की तपास की कार्यवाही दरमियान निवृत्त कर्मचारी ने हार्ट अटैक आव्यो हतो। एसीबी की टीमें जारे सिंचाई निगम निवृत्त कर्मचारी युसुफ नामक ना घरे तपास करी रही थी, ते समय कर्मचारी ने हार्ट अटैक आव्यो हतो। आ बनाव ने लईने तेओने सारवार अर्थे खसेडवामां आवता फरज परना तबीबे तेमने मृत जाहेर कर्या हता। सूरत सहित अन्य शहर और जिलाओं में आवेली सिविल होस्पिटल पार्किंग में थती रिक्षा की चोरी नो केस पुलिसे उकेली काढ़ो छे। सूरत की कटोदरा पुलिसे रिक्षा चोरी करती गैंग ने झड़पी पाड़ी छ गुनाओं भेद उकेली काढ़ो छे। आ केस में पुलिसे एक आरोपी ने वोन्टेड जाहिर करीने वधु तपास हाथ धरी छे। सूरतना भरथाणा खाते रात्रि दरमियान दंपति साथे थयेला लूटना गुनामां पुलिसे आरोपी ने दबोची लीधा हता। सूरत क्राइम ब्रांचे उत्तर प्रदेश की मुख्य आरोपी की धरपकड़ करी हती। पुलिस ने प्राथमिक तपास में सामे आव्यु कि आरोपी शाकभाजी धंधो करतो हतो, परंतु तेनो धंधो सारी रीते चालतो न हतो, तेथी तेने लूटनी घटना ने अंजाम आप्यो हतो। गीर सोमनाथ जिला में निवृत्त फॉरेस्टर आपघात में भी नव वणाक सामे आव्यो छे। निवृत्त फॉरेस्टरे आपघात पहला सुसाइड नोट लखी थी, जेमां तेमणे जणाव्यु हतुं के तेमणे व्याजखोरोना त्रासथी आपघात कर्यो। उल्लेखनीय छे कि निवृत्त फॉरेस्टरे पोताना ज घरे छाती में बंदूक मारीने आपघात कर्यो हतो। पुलिस तपास में आपघात केस में छ लोकोना नामों सामे आव्या छे, जे अंगे पुलिसे वधु तपास हाथ धरी हती। सुरेन्द्रनगर की जीवादोरी गणाता धोड़ीधजा डेम ने विकसावी आगामी समय में प्रवासन स्थल तरीके विकसावामां आवशे। आ प्रोजेक्ट थी डेम की आजूबाजू विस्तार थशे, पर्यटकों ने हरवा फरवा माटे गार्ड की व्यवस्था करवामां आवशे। तो जो आ प्रोजेक्ट ने लईने 7 जेटली कंपनीओ ने बोलावामां आवी हती अने मंजूरी आपवा प्रक्रिया हाथ धरवामां आवी हती। जूनागढ़ लीली परिक्रमा में राज्य खूणे खूणे थी श्रद्धालुओं जोड़ाया छे, ते उपरांत आ परिक्रमा रस्ता में यात्रिकों माटे अन्य क्षेत्रों तैयार करवामां आव्या छे। आ परिक्रमा एक वीडियो सामे आव्यो छे। आ वीडियो में एक व्यक्ति द्वारा अनोखा अंदाज में गांठिया जलेबी खावा माटे आवकारो आपवामां आवे छे। जूनागढ़ भवनाथ खाते 23 नवम्बर से लीली परिक्रमा विधिवत रीते प्रारंभ थी गयो, परंतु वहीवटतंत्र द्वारा परिक्रमा की भीड़ वत्ता 2 दिवस अगाउ परिक्रमा गेट खोली देखो, जन लई अत्यार 3 लाख की वधु भाविकोए परिक्रमा पूर्ण कर लीधी छे। वडनगर में 5मी आंतरराष्ट्रीय बौद्ध परिषद आयोजन कर देश विदेश बौद्ध भिक्षुकों महानुभाव उपस्थित रहा था। आ परिषद करने हेतु बौद्ध धर्म की जानकारी लोग सुधी पहुंचाड़। उल्लेखनीय है कि अं बौद्ध मठ पुरावा हजू हयात छे। राजकोट महानगरपालिका द्वारा महासफाई झुंबेश शुरू कर राजकोट शहर एंट्री पॉइंट की सफाई अभियान शुरू करवामां आव्युं हतुं। वडाप्रधान नरेन्द्र मोदी माता हीराबा चेकडेम थी सफाई अभियान शुरू करवामां आव्युं हतुं। महाजुबेश में प्रथम दिवसे कैबिनेट मंत्री भानुबेन बाबरिया सहित मनपाना होदेदारों सहित 800 वधु लोको जोड़ाया हता। अमरेली जिला लाठी तालुकाना दुधाड़ा गाम नजीक योजायेला जड उत्सव कार्यक्रम समापन करवामां आव्युं अने आ कार्यक्रम में केन्द्रीय मंत्री अश्विनी कुमार चौबे हाजर रह्या हता। जो कि आ कार्यक्रम 15 नवम्बर थी 25 नवम्बर सुधी योजायो हतो अने आ कार्यक्रम में 70,000 थी वधु लोकोए मुलाकात लीधी हती। कांग्रेस पार्टी दिग्गज नेता अहमदभाई पटेल की त्रीजी पुण्यतिथि निमित्ते वतन पिरामण गाम खाते प्रार्थना सभा योजाई हती। आ प्रार्थना सभा में सर्वधर्म संभाव साथे तमाम धर्म वडाओ द्वारा विशेष प्रार्थना करवामां आवी हती। अमदावाद में हेमफेस्ट 2023 साइंस सिटी में आयोजन करवामां आव्युं हतुं, जेमां संचार मंत्री और सांसद देवूसिंह चौहान हाजर रह्या हता। हेमफेस्ट कुदरती आफतों में लोगों की मदद करे और भूकंप वावाजोड़ा जेवी कुदरती आफतों में पण रेडियो काम आवे छे, तो मोबाइल नेटवर्क न होय त्यारे पण हेमफेस्ट रेडियो थी बातचीत करी शकाय छे। श्वेत क्रांति प्रणेता डॉक्टर वर्गीस कुरियन की 26 नवम्बरे जन्म जयंती उजवणी करवामां आवी हती, त्यारे डीसा खाते अमूल क्लीन बायो सीएनजी कार रेली आयोजन करवामां आव्युं हतुं। महाराष्ट्र पूना खाते शुरू थयेली बाइक रेली 1,500 किलोमीटर अंतर कापीने डीसा पहुंची हती। डीसा दामा खाते आवेला बायोगेस सीएनजी स्टेशन खाते बाइक रेली में जोड़ायेला 25 राइडर्स स्वागत करवामां आव्युं हतुं।
અમદાવાદના મણિનગરમાં આવેલા કુમકુમ મંદિર દ્વારા સ્વામિનારાયણ ભગવાનના 222માં પટ્ટાભિષેક દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં સ્વામિનારાયણ મહામંત્રીની અખંડ ધૂન કરવામાં આવી હતી અને સ્વામિનારાયણ ભગવાનને પારણામાં ઝુલાવીને ઓછો કરીને તેમને આરતી કરવામાં આવી હતી। राज्य में लग्न की सीजन की शुरुआत थी चुकी है तरह द्वारका जिला खंभाड़िया कांठी देवड़िया क्षत्रिय परिवार की जान लोग में आकर्षण केन्द्र बनो वराजा की जान हेलिकॉप्टर में भावनगर पालीताणा खाते लई जाती है तरह आ समग्र पंथक में पहलीवार हेलिकॉप्टर में जान जता ग्राम्य पंथक में मोटी संख्या में लोग उमटी पड़ा था। चूंटणी पंच तरफ से जारी कर माहिती प्रमाण राजस्थान में 199 विधानसभा बैठक पर सांजे 5 वगे सुधी कुल 68.24% मतदान थयुं हतुं। राजस्थान में कुल 5 करोड़ थी वधु लोको मतदार तरीके नोंधायेला है।